गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। नमस्कार अमेरिका, गुजरात तक ना खास बुलेटिन में आपनु स्वागत छे। मारू नाम छे कश्यप। बुलेटिन नी शुरुआत करिए महत्वपूर्ण समाचारों थी। ઇફકો બાદ દેશની બીજી મોટી નાફેડની ચૂંટણી યોજાણી। નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયાની બિનહરીફ જીત થઈ છે। વારાણસીથી પીએમ મોદી ચૂંટણી લડશે તો પીએમની સામે કોમેડિયન શ્યામ રંગીલાએ ભર્યું છે ચૂંટણી ફોર્મ। ફોર્મ ભરીને ભાજપ પર કર્યા રંગીલાએ પ્રહારો। આભા મંડળમાં 50 વર્ષનું સૌથી મોટું સોલાર સ્ટ્રોમ થયું। સૂર્યગ્રહ પર છેલ્લા 4 દિવસમાં 3 મોટા ધડાકા થયા છે। ભારતના આદિત્ય L1 કેપ્ચર કર્યા દ્રશ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ। કમોસમી વરસાદના કારણે તૈયાર પાકને નુકસાન થતા ખેડૂત પરેશાન। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ હીટ વેવની આગાહી કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ગરમી પડી શકે છે। ઇફકોની ચૂંટણી તો સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ નાફેડની જે ચૂંટણી થઈ તેમાં પણ ઇફકોવારી થતા થતા રહી ગઈ। શું છે સમગ્ર વિગત જુઓ। ગુજરાતમાં ફરી એકવાર ઇફકોવાળી થતા થતા રહી ગઈ અને ભાજપની શાખ જતા જતા બચી ગઈ। ઇફકો દેશની ટોચની સહકારી સંસ્થા, હાલમાં જ અહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાની હાર થઈ અને આ હારના પ્રત્યાઘાત હજુ શાંત નથી પડ્યા ત્યાં આવી જ એક બીજી સહકારી સંસ્થા નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ જોવા જેવો થયો। નાફેડની એક બેઠક માટે રાજકોટથી હાલના ભાજપના સાંસદ મોહન કુંડારિયા સહિત 5 અન્ય ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા। જો કે નાફેડમાં ઇફકોવાળી ન થાય તે માટે ભાજપે આબરૂ બચાવી લીધી। 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે। મહત્વનું છે કે ઇફકોમાં મેન્ડેટના કારણે વિવાદ થતા નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોઈને મેન્ડેટ જ આપવામાં નહોતું આવ્યું। આપને જણાવી દઈએ કે 210 મતદારો પૈકી રાજકોટના મતદારોની સંખ્યા બહુમતમાં હોવાથી સર્વસંમતિથી મોહન કુંડારિયાને બિનહરીફ કરાવવામાં આવ્યા છે। આ માટે જયેશ રાદડિયાનો પણ કુંડારિયાને ટેકો હતો। ફોર્મ ચકાસણી કર્યા બાદ ફોર્મ પરત ખેંચવાનો બુધવારે છેલ્લો દિવસ હતો ત્યારે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરાવવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના 4 ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપની શાખ બચી ગઈ। આપને જણાવી દઈએ કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપને આંતરિક વિખવાદના કારણે ઘણી બેઠક પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો। જામનગર, જૂનાગઢ અને અમરેલી જેવી બેઠક પર તો નેતાઓ દ્વારા CR પાટીલને ભાજપના જ નેતાઓ અવરોધ ઊભા કરતા હોવાની ફરિયાદ પણ કરી ચૂક્યા છે। ત્યારે આ બધાની વચ્ચે ઇફકોમાં પણ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું અને ઇફકોના ડિરેક્ટર પદે ચૂંટાઈ ગયા। ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું, તેમ છતાં જયેશ રાદડિયાએ ન માત્ર ફોર્મ ભર્યું પરંતુ મતદારોએ પણ મેન્ડેટની વિરુદ્ધ જઈ જયેશ રાદડિયાને મત આપી તેમને વિજેતા બનાવ્યા અને ત્યારબાદ નાફેડ કે જ્યાં ઇફકો જેવી જ સ્થિતિનું નિર્માણ થવાનું હતું અને વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપમાં નવો વિવાદ શરૂ થવાનો હતો તે પહેલાં જ સહકારી આગેવાનોને સમજાવીને ફોર્મ પરત ખેંચાવી મોહન કુંડારિયાને બિનહરીફ વિજેતા જાહેર કરી દીધા છે। આમ ભાજપમાં નવો વિવાદ શરૂ થાય તે પહેલા જ ડામી દેવામાં આવ્યો છે। માણાવદરની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા પર BJP ગદ્દારના આક્ષેપને લઈને કોઈ એક્શન લે તે પહેલા જ તેના પુત્રએ બેઠક યોજી હતી। શું થયું હતું આ બેઠકમાં જુઓ આ રિપોર્ટમાં। શું જવાહર ચાવડા કંઈ નવા જૂની કરી શકે છે? શું જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે કે પછી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા છે તે રાજનીતિમાં જંપલાવશે? આ તમામ સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે। જે પ્રકારે જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડા દ્વારા એક બેઠક બોલાવવામાં આવે છે અને આ બેઠકમાં તેમના સમર્થકો સાથે ચર્ચા કરવામાં આવે છે, આપ તસવીરોમાં જોઈ શકો છો।
આ બેઠક છે તે નૂતન જીનિંગ મિલ છે ત્યાં આગળ આ બેઠક કરવામાં આવી. બેઠકમાં આપ જોઈ શકો છો કે એક ઝૂલા પર જવાહર ચાવડા બેઠા છે અને તેમની બાજુમાં તેમના પુત્ર રાજ ચાવડા છે અને સાથે તેમના સમર્થકો છે જેની સાથે ચર્ચાઓ ચાલતી હોય તેવી તસવીરો હાલ આપની જે વિન્ડો છે તેમાં દેખાઈ રહી છે. હવે આ બેઠક થઈ તેના બેઠક બાદ કેટલી ચર્ચાઓ શરૂ થઈ છે. આ ચર્ચાઓ એટલા માટે કારણ કે હાલમાં જ જૂનાગઢના રાજકારણમાં ખાસ કરીને માણાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ આ પેટા ચૂંટણી ના તુરંત બાદ અરવિંદ લાડાણી દ્વારા એક પત્ર લખવામાં આવે છે સીઆર પાટીલને અને ફરિયાદ કરવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા દ્વારા એક બેઠક બોલાવાઈ હતી અને આ બેઠકમાં તેમણે ભાજપની વિરુદ્ધમાં હરિભાઈ પટેલને કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી. તેનો એક કથિત ઓડિયો પણ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે આ ફરિયાદ બાદ એક ફરી વખત જવાહર ચાવડા અને રાજ ચાવડા છે તેમના સમર્થકોની વચ્ચે ચર્ચા માટે જાય છે. હવે ચર્ચા શું થઈ હોઈ શકે છે આ બેઠકમાં તેને લઈને અલગ અલગ ક્યાસ લાગી રહ્યા છે. એક ક્યાસ એવા પણ છે કે એવી ચર્ચાઓ થઈ રહી છે કે જવાહર ચાવડા અને રાજ ચાવડા દ્વારા આ બેઠક જે બોલાવાય તે બેઠકમાં એવી ચર્ચા થઈ શકે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારના આ ફરિયાદના આધારે પગલાં લે તો આ પગલાં પહેલાં કઈ પ્રકારની રણનીતિ ઘડી શકાય આ મુદ્દે ચર્ચા થઈ હોઈ શકે છે બેઠકમાં. આ ઉપરાંત બીજી વાત એવી પણ જોવા મળી રહી છે કે જવાહર ચાવડા છે તે તેના પુત્ર રાજ ચાવડાને કોંગ્રેસમાં પ્રોજેક્ટ કરી શકે છે અને જવાહર ચાવડા પોતે ભારતીય જનતા પાર્ટીમાં જ રહે અને તેમના પુત્ર રાજ ચાવડા છે કે જે અત્યાર સુધી રાજનીતિમાં એક્ટિવલી ક્યાંય જોવા નથી મળ્યા તે આગામી સમયમાં રાજનીતિમાં ઝંપલાવે તો પણ નવાઈ નહીં. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં જ્યારે જૂનાગઢમાં આખું રાજકારણ અત્યારે ગરમાયેલું છે આંતરિક વિખવાદ છે તે સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે ટાંટિયા ખેંચ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં આ બધાની વચ્ચે હવે જવાહર ચાવડા આગામી સમયમાં કોઈ પગલાં લે છે કે કેમ અને આ પગલાં ભારતીય જનતા પાર્ટી ફરિયાદના આધારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તે પહેલાં લે છે કે કેમ તે જોવું દિલચસ્પ બનશે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને હાર્દિક પટેલનું નામ સ્ટાર પ્રચારકમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે યુપીમાંથી હાર્દિક પટેલ પ્રચાર કરવાના છે. સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલનું નામ તો ચર્ચાઈ રહ્યું છે ને, શું છે વિગત જુઓ. વિરમગામથી ધારાસભ્ય અને જેનું હમણાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં નામ કપાયું તે હાર્દિક પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. હાર્દિક પટેલને હવે ભાજપે મોટી જવાબદારી સોંપી છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં જેમને સ્ટાર પ્રચારક ન બનાવવામાં આવ્યા તે હવે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે. આપને યાદ હશે કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં હેલિકોપ્ટર મળતું હતું. હાર્દિક પટેલને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હતા, પરંતુ એ જ હાર્દિક પટેલને ભાજપમાં સ્ટાર પ્રચારક ન બનાવવામાં આવતા ગુજરાતમાં મોટી ચર્ચા થઈ હતી. ભાજપે આ મુદ્દાને ધ્યાનમાં રાખી હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપી છે. દિગ્ગજો ક્યાં પ્રચાર કરશે? હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશ, સીઆર પાટીલ વારાણસી, હર્ષ સંઘવી વારાણસી, કુંવરજી બાવળિયા પશ્ચિમ બંગાળ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હરિયાણા, પ્રદીપસિંહ જાડેજા રાયબરેલી, કૌશિક વેકરિયા પંજાબ, મહેશ કસવાલા પંજાબ, પ્રફુલ પાનસિરિયા જમ્મુ કાશ્મીર, કુબેર ડિંડોર ઓરિસ્સા. ભારતીય જનતા પાર્ટી તેના મેનેજમેન્ટને લઈ જાણીતી છે. આ જ પ્રમાણે હવે અન્ય રાજ્યોમાં પણ તે નેતાઓનો ઉપયોગ કરશે. સમગ્ર સમાચારમાં હાર્દિક પટેલને જવાબદારી મળતા ભાજપે સંદેશ સ્પષ્ટ કરી દીધો છે. હાર્દિક સ્ટાર પ્રચારક ન બન્યા પણ ભાજપ માટે આજે પણ મહત્વના હોય તેવું દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતમાં મતદાન ત્રીજા તબક્કાનું તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક ડખા હોય તેમ લાગી રહ્યું છે. એ વચ્ચે ગુજરાતમાંથી શું ભાજપનો 400 પારનો જે નારો છે એ કેટલો સાર્થક થશે તેને લઈને એક ગણિત સામે આવ્યું છે. શું છે તે જુઓ આ ખાસ રિપોર્ટમાં.
ભારતીય જનતા પાર્ટીએ ક્યાં ભૂલ કરી છે, કઈ ભૂલ છે જે તેમને ભારી પડી શકે છે? શું કોંગ્રેસને તેમણે વધારે જ નબળી સમજી લીધી છે કે પછી કોંગ્રેસે આ વખતે સારો પ્રયત્ન કર્યો છે જેના કારણે કદાચ તેઓ થોડી ઘણી સીટ હાંસલ કરવામાં સક્ષમ સાબિત થાય છે? શું કહે છે વિશ્લેષણ? એ તમામ મુદ્દાઓ પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ. પરંતુ આ રિપોર્ટમાં મેઇન જે મુદ્દાઓ રહેશે, પાંચ સરળ ભાષામાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. 2019ના આંકડાની પણ વાત કરવાના છીએ, 2022ના આંકડાની પણ આપણે વાત કરવાના છીએ અને તેની સાથે 2024 લોકસભાની ચૂંટણીના જે આંકડાઓ છે જેમાં વધઘટ થઈ રહ્યા છે તેની પણ આપણે વાત કરવાના છીએ. આ સાથે જ જે અન્ય બીજો મુદ્દો છે એમાં 4 બેઠકો સિવાય ગુજરાતમાં 5 લાખની લીડ શું સાચા અર્થમાં સાર્થક થશે કે કેમ તેને લઈને પણ આપણે આ રિપોર્ટમાં વાત કરીશું. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શું થયું હતું, શું ગણિત હતું, કોંગ્રેસની સ્થિતિ શું હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું હતું, એ તમામ મુદ્દા પર પણ આપણે ચર્ચા કરવાના છીએ. હવે આગળ વધીએ તો ચોથો મુદ્દો, કોઈ ઉમેદવારને ગુજરાતમાં 5 લાખની લીડ ક્યારે મળી શકે અને ક્યારે મળી છે ખરી, આ બંને મુદ્દા પર આપણે આમાં વાત કરીશું. અને હવે પાંચમા મુદ્દાની વાત કરીએ તો શું છે ફલોદી સટ્ટા બજારનું અનુમાન, જે સટ્ટા બજારનું અનુમાન છે એ શું કહેવામાં આવી રહ્યું છે તેની પણ આપણે આ વિશ્લેષણમાં વાત કરવાના છીએ. કારણ કે આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં અમનવા રંગ જોવા મળ્યા અને એમાં પણ ખાસ કરીને ગરમીનો પારો તો હાઈ હતો જ, પરંતુ તેની સાથે સાથે ચૂંટણીનો પારો પણ હાઈ જોવા મળ્યો. નેતાઓના નિવેદનથી લઈને અમુક જે આંદોલનો, ખાસ કરીને જે ક્ષત્રિય આંદોલન ચાલ્યો એ પણ વધારે ચર્ચાનો વિષય હતો ત્યારે. તેના પડઘા શું ભારતીય જનતા પાર્ટી સમક્ષ પડી શકે છે કે કેમ તેની પણ આપણે વાત કરીશું. પરંતુ આ મુદ્દાઓ સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ વખતે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 લાખથી વધુ લીડનો, એ સાર્થક થશે કે કેમ એ સમજીશું. જે પ્રકારના કાળઝાળ ગરમીમાં ગુજરાતના મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે એ જોતા તો તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ભાજપનો ફુગ્ગો ફૂટી જશે એવું હાલ તો પ્રતીત થઈ રહ્યું છે. રાજકીય પંડિતો પણ એ બાબત તરફ ઇશારો કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીમાં 22માં ઘટેલી લીડ, 24માં ઘટેલું વોટિંગ, આમ આદમી પાર્ટી કોંગ્રેસનું મિલન, ક્ષત્રિય આંદોલન જેવા પરિબળો ભાજપ માટે વિલન બની શકે છે. લોકસભા બેઠક 2019માં લીડ, 2022માં લીડ, 19ની તુલનાઓ 24 વોટિંગમાં વધઘટ. ગાંધીનગરમાં 2019 અને 2024ની તુલનામાં 5.77, વડોદરામાં આશરે 6.28% વધઘટ જોવા મળી, અમદાવાદ પૂર્વમાં 6.57, પંચમહાલમાં 2.88, રાજકોટમાં 3.46, વલસાડમાં 2.51, ભરૂચમાં 4.7, છોટાઉદેપુરમાં 4.29, ભાવનગરમાં 4.49, બનાસકાંઠામાં 4.94% વધઘટ જોવા મળી. ત્યારે કઈ બેઠકો સિવાય ગુજરાતમાં 5 લાખની લીડ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ છે એની પણ આપણે વાત કરીએ તો ગુજરાત ભાજપે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર હાંસલ કરેલી ભવ્ય જીતના આધારે આ વખતે 2024ની ચૂંટણીમાં બધી બેઠકો 5 લાખ કરતા જંગી મતોની લીડથી જીતવાનો દાવો પેશ કર્યો હતો. પરંતુ નવસારી, ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ પૂર્વ એમ 4 બેઠકો બાદ કરતા બાકીની 21 સીટ ઉપર 5 લાખના માર્જિનથી જીતવું ભાજપ માટે લોઢાના ચણા ચાબવા સમાન બની રહ્યું છે. આના માટે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 21 લોકસભા ક્ષેત્રોમાં ભાજપની ઘટેલી લીડ, 2024માં ઘટેલું વોટિંગ ઉપરાંત ક્ષત્રિય આંદોલન, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું જોડાણ તેમજ અન્ય પરિબળો જવાબદાર બનશે તેમ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે આ વખતે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર જ મતદાન થયું, જ્યારે એ પૈકીની એક સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મતદાન પહેલા જ બિનહરીફ ચૂંટાઈ ગયા. કોઈ પણ લોકસભા બેઠક પર 5 લાખની લીડ મેળવવી ત્યારે શક્ય બની જાય જ્યારે ત્યાં મતદાન વધુ હોય. જે સીટ પર જેટલું મતદાન ઓછું, 5 લાખની લીડ મળવી એટલી મુશ્કેલ છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થઈ ગયા બાદ ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જાહેર કરી દીધા છે, જેમાં 3 પ્રકારની માહિતી છે, જે તે લોકસભા મતવિસ્તારમાં કુલ કેટલા મતદાર છે, મતદારોમાંથી કેટલા લોકોએ મતદાન કર્યું છે, જે તે લોકસભા મતવિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે, ત્યારે 2022માં યોજાયેલી વિધાનસભામાં શું થયું હતું એક નજર એના પર પણ કરી લઈએ. 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અનુક્રમે બોટાદ, ડેડિયાપાડા, વિસાવદર, ગારિયાધાર અને જામજોધપુર એમ 5 બેઠકો જીત્યા બાદ વિસાવદરનો એકમાત્ર ધારાસભ્યએ ભાજપમાં પલટી મારી, જ્યારે 22ની ચૂંટણીમાં 40 જેટલી બેઠકો કોંગ્રેસે ગુમાવી કકળાટના કારણે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપ કોંગ્રેસના જોડાણના કારણે ભાજપના ઉમેદવારની લીડ ઘટવાની ધારણા સેવાઈ રહી છે. આ બધા પરિબળોના કારણે બધી બેઠકો 5 લાખની લીડથી જીતવાની ભાજપની જાહેરાતનો ફિયાસ્કો થઈ જશે તેવું લાગી રહ્યું છે. ફોલાદી સટ્ટા બજાર ભાજપ 345થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવી રહ્યું છે, જે હવે 300 પણ પાર કરી રહ્યું નથી. તો બીજી તરફ પહેલા કોંગ્રેસને 40થી 45 સીટો આપી રહ્યા હતા, જે હવે 64 સુધી પહોંચી ગઈ છે. એવામાં 7 તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આ સાથે જ અહેવાલો એ પણ છે કે ભાજપની આગેવાની હેઠળના એનડીએને બેઠકો મળવાનું અનુમાન ઘટાડ્યું છે. ગુજરાતમાં ફોલાદી સટ્ટા બજાર ભાજપને તમામ 26માંથી 26 બેઠકો આપી રહ્યું છે, જો કે એમાં 7થી 8 બેઠકો પર તો જીતવા માટે પણ ભાજપને કરવો પડશે સંઘર્ષ, એવો ઇશારો પણ કરવામાં આવ્યો હતો. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાજસ્થાનમાં ભાજપ પર આકરો પ્રહાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભાજપને કેટલી સીટ પર ફટકો પડી શકે છે, જો આ ગણિત શું કહે છે. રાજસ્થાન એ રાજ્ય કે જ્યાંની વિધાનસભાની ચૂંટણીમાં તો દર 5 વર્ષે જનાદેશમાં ફેરફાર આવતો જ રહ્યો છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં આવું ખાસ જોવા મળતું નથી. જો છેલ્લી 4 લોકસભા ચૂંટણી જોઈએ તો તેમાં ભાજપ તરફી મત વધારે પડ્યા છે. આમ તો કેટલાક રાજકીય જાણકારો કહે છે કે ભાજપ આ વખતે પણ ક્લીન સ્વીપ કરશે, વિજયની હેટ્રિક લગાવશે. પરંતુ બીજી બાજુ સ્થાનિક મુદ્દા અને સ્થાનિક સ્થિતિને જાણતા તજજ્ઞો એમ પણ કહે છે કે ભાજપને આ વખતે ક્લીન સ્વીપને હેટ્રિક લગાવવામાં મુશ્કેલ પડશે. અને કેટલાક નિષ્ણાંત તો એવું માને છે કે આ વખતે રાજસ્થાનમાં ઓછામાં ઓછી 10 એવી બેઠક છે જ્યાં સ્થાનિક મુદ્દા મોટા પાયે અસરકારક બની શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસને ફાયદો પહોંચે તેવું લાગી રહ્યું છે. વાત કરીએ મુદ્દાઓની તો રાજસ્થાનમાં જાતિગત સમીકરણથી માંડીને વિવિધ સમાજની નારાજગી તો છે જ, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો છે ભાજપમાં જ નેતાઓની રાજકીય ફૂટ. ચર્ચાઓ છે કે રાજસ્થાનની કેટલી બેઠક પર ભાજપ નેતાઓમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે, જેના કારણે કોંગ્રેસ અહીં મજબૂત થઈ. વાત તો એવી પણ સંભળાય છે કે ભાજપ પક્ષને ચૂંટણીમાં નુકસાન પહોંચાડનારા નેતાઓને પકડીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે ભાજપ. વાત કરીએ રાજસ્થાનના જાતિગત સમીકરણની તો અંદાજે રાજસ્થાનમાં 31% વસ્તી એસટી એસસીની છે, તેના કારણે તેઓ બેઠક પર કિંગ મેકર થઈ જાય છે. એ ઉપરાંત જાટ અને રાજપૂત સમાજની સમસ્યાઓ મોટા ભાગે દરેક ચૂંટણીમાં જોવા મળતી જ હોય છે. આ વખતે મોટું પરિવર્તન એ આવ્યું કે હનુમાન બેનીવાલે એનડીએનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
તો આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરી રહ્યા છે તેઓ, તેના કારણે કોંગ્રેસને જાટ સમુદાયના વધારે મત મળવાની આશા છે. આ ઉપરાંત સચિન પાયલટના જોરે પણ કોંગ્રેસ ગુર્જરોના મત અંકે કરવા માંગે છે. આ સિવાય ખેડૂતો વર્તમાન સરકારથી નારાજ રહ્યા છે અને તેમના દ્વારા સમયાંતરે આંદોલનો પણ કરવામાં આવ્યા છે. આ આંદોલનોથી પણ કોંગ્રેસને લાભ થઈ શકે છે. આ રીતે વિવિધ સમુદાયોની નારાજગી ભાજપને અને એનડીએને કેટલીક બેઠક પર નુકસાન કરવાની અને કોંગ્રેસને લાભ કરાવવાની શક્યતાઓ તરફ ઇશારો કરી રહી છે. આ જોતા બેઠકમાં ફેરફાર થાય તે વાતને અવગણી શકાય નહીં. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે જાટ સમુદાય તો ઘણા મુદ્દે સરકારથી નારાજ ચાલતો જ હતો અને હવે તો રાજપૂત સમાજે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ખાસ કરીને રૂપાલાની જે ઘટના બની ત્યારબાદ ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ જણાઈ રહ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે રાજસ્થાનનું પણ સમુદાયિક રાજકારણ મોટા પાયે અસર જન્માવી શકે છે. રાજકીય જાણકારોના મતે શેખાવતી બેલ્ટ જેમાં ચૂરું, શિખર અને ઝુંઝુનું એમ ત્રણ બેઠક આવે છે, તેના રાજપૂત સમુદાયના લોકોએ જો ભાજપ વિરોધી મતદાન કર્યું હશે તો થોડો પણ ફેરફાર થયો તો અહીં ભાજપને ત્રણમાંથી ઓછામાં ઓછી બે બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત દોસા, ભરતપુર, ધોલપુર, કરોલી, ટોંક, સવાઈ, માધોપુર જેવી બેઠક પર કોંગ્રેસ ખૂબ સારી ફાઇટ આપી રહી છે. આ સ્થિતિમાં થોડા સમય પહેલા ભાજપના એક ટોચના નેતાનું નિવેદન પણ હતું કે ભાજપને આ વખતે તમામ બેઠકો મળવી મુશ્કેલ છે, ત્યારે કોંગ્રેસનો આત્મવિશ્વાસ હાલ રાજસ્થાનમાં આસમાને છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક મુદ્દા અને ક્યાંક સામુદાયિક દબાણ પરિણામમાં ફેરફાર લાવી શકે છે. ટોચના નેતાના આ નિવેદનના રાજકીય વર્તુળોમાં ઊંડા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. આ ઉપરાંત સટ્ટા બજારની જો વાત કરવામાં આવે તો ફલોદીનું સટ્ટા બજાર અત્યારે ભાજપને રાજસ્થાનમાં 18-20 બેઠકો મળવાનું અનુમાન જતાવી રહ્યા છે. આમ સટ્ટા બજારમાં પણ આ વખતે ભાજપ માટે નેગેટિવ સાઇન જોવા મળી રહી છે, ત્યારે આ વખતે રાજસ્થાનમાં ભાજપ હેટ્રિક લગાવી શકે છે કે કેમ તે 4 જૂને પરિણામના દિવસે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.